મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી, જ્યાં બનાસકાંઠા જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે. ટુ વ્હીલરમાં ખુલ્લેઆમ દારૂ વેચતો બુટલેગર કેમેરામાં કેદ થયો છે. બુટલેગરનો વાસ્તવ ફિલ્મ સ્ટાઇલનો વિડીયો વાયરલ થયો છે. મહત્વનું છે કે વાસ્તવના સંજુ બાબાની સ્ટાઇલમાં કરે છે દારૂનું વેચાણ. લિસ્ટેડ બુટલેગર નસરૂ ખુલ્લેઆમ કરી રહ્યો છે દારૂનો વેપલો. ભાઈગીરી સ્ટાઇલથી ગ્રાહકોને આપે છે પોતાનો નંબર. પોલીસ રોકે તો મારું નામ અને નંબર આપજો, આ પ્રકારનું નિવેદન બુટલેગર દ્વારા સામે આવ્યું છે. કોઈનાથી ડરવાની જરૂર નથી, હું બેઠો છું, આ પ્રકારનું નિવેદન કહી શકાય કે બુટલેગર દ્વારા સામે આવ્યું છે. ચૂંટણી સમયે જ બુટલેગરની શેખી મારતો વિડીયો હાલ વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ વિડીયો ડીસાના ભોપનગર વિસ્તારનો હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. બુલેટિન ઇન્ડિયા આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. વાયરલ વિડીયો અંગે જનતાના સળગતા સવાલ હાલ તો સામે આવ્યા છે. સુબરાસકાંઠા જિલ્લામાં બુટલેગરોને મળી ગયો છે છૂટો દોર. શું આવા લિસ્ટેડ બુટલેગરોને નથી રહ્યો પોલીસનો ડર, કે પછી પોલીસ જ છાવરી રહી છે આવા બુટલેગરોને? હાલ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કહી શકાય કે આ પ્રકારનો બનાવ બનાસકાંઠાનો છે, જ્યાં ટુ વ્હીલરમાં ખુલ્લેઆમ દારૂ વેચતો બુટલેગર કેમેરામાં હવે કેદ થઈ ગયો છે. મહત્વનું છે કે ખુલ્લેઆમ દારૂ વેચતો બુટલેગર કેમેરામાં કેદ થયો છે, જ્યાં બુટલેગરનો વાસ્તવ ફિલ્મ સ્ટાઇલનો વિડીયો વાયરલ થયો છે. વાસ્તવના સંજુ બાબાની સ્ટાઇલમાં કરે છે તે દારૂનું વેચાણ, જ્યારે લિસ્ટેડ બુટલેગર નસરૂ ખુલ્લેઆમ કરી રહ્યો છે દારૂનો વેપલો. ભાઈગીરી સ્ટાઇલથી ગ્રાહકોને આપે છે પોતાનો નંબર. પોલીસ રોકે તો મારું નામ અને નંબર આપજો, કોઈનાથી ડરવાની જરૂર નથી, હું બેઠો છું, આ પ્રકારનું નિવેદન કહી શકાય કે બુટલેગર દ્વારા કહેવામાં આવ્યું છે. ચૂંટણી સમયે જ બુટલેગરની શેખી મારતો વિડીયો હાલ વાયરલ થયો છે. મહત્વનું છે કે વાયરલ વિડીયો ડીસાના ભોપનગર વિસ્તારનો હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. બુટલેગર ઇન્ડિયા કહી શકાય કે આ પ્રકારે બુલેટિન ઇન્ડિયાના આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. વાયરલ વિડીયો અંતે કહી શકાય કે જનતાના સળગતા સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. પોલીસ પોલીસ કોઈ આવે નહીં, અમે બહાર ના જઈએ. મારો નંબર એડ કરી દેવું, મારો નંબર એડ કરી દેવું.